સુરત શહેરમાં ચોરીના આતંક યથાવત છે ના પર્વતપાટિયા વિસ્તારમાં સિલિકોન ફ્લેટ ટાવરમાં આવેલ ચાર દુકાનોના તાળા એક સાથે તૂટ્યા છે ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે વધુ તપાસ હાથ ધરી છે લિંબાયત વિસ્તારની સિલિકોન શોપિંગ સેન્ટરની પાંચ દુકાનોના તારા ટોળી પચાસ હજારથી વધુ રોકડની ચોરી કરી ભાગી ગયા હતા ગુરુવારની મધરાત્રે બનેલી આ ઘટના બાદ લિંબાયત પોલીસની પેટ્રોલિંગ કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ હતી દુકાનદારોની સુરક્ષાને લઈને પણ અનેક પ્રશ્નો ઊભા થયા છે જ્યારે તસ્કરો સીસીટીવીમાં કેદ થઈ ગયા છે અને સીસીટીવીના આધારે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ઓમકારનાથ મિશ્રાએ જણાવ્યું હતું કે સિલિકોન શોપિંગ સેન્ટરમાં એક સાથે પાંચ દુકાનોના તારા તૂટવાની ઘટનામાં સીસીટીવી સામે આવ્યા છે જેમાં બે અજાણ્યા ઈસમો દુકાનના સતર ઊંચા કરી પ્રવેશ કરતા હોય તેમ દેખાય છે મધરાત્રે લગભગ ત્રણ પિસ્તાલીસની આ ઘટનામાં અજાણ્યા ઈસમોએ ગજાનન ડેન્ટલ ક્લિનિક નિલેશ મેડિકલ જેપી આઈસ્ક્રીમ ખેતેશ્વર ખેટેશ્વર પાન પાર્લર અને અન્ય એક આઈસ્ક્રીમની દુકાનના રોકડ રકમની ચોરી કરી ભાગી ગયા હોવાનું બહાર આવ્યું છે ઘટનાની જાણ બાદ પોલીસ પીડિત દુકાનદારોના નિવેદન અને સીસીટીવી લઈ ગઈ છે પાંચ દુકાનોમાંથી રોકડા રૂપિયા પચાસ હજારની ચોરી કરનાર ઈસમોની સીસીટીવીના આધારે ઓળખ બહાર આવતા પોલીસે બંને આરોપીઓની શોધખોળ હાથ ધરી છે કેમેરામેન મુકેશ ગૌરવ સાથે સોનલ તોપીવાલા દિવ્યાંગની સુરત